કોર્પોરેટ જગતના સ્પિરિચ્યુઅલ લીડર ઈશા ફાઉન્ડેશનના શ્રી જગ્ગી પ્રવચનોમાં એક પાત્ર વારંવાર આવે છે તેનું નામ શંકરન પિલ્લે સદ્ગુરુ કોઈ વ્યંગ કરવો હોય તો શંકરન પિલ્લેના માધ્યમથી વાત મહેતી મૂકે ઓશોનું પ્રિય પાત્ર હતું મુલ્લા નસુરુદ્દીન બસ એમ જ અહીં શંકરન પિલ્લે એક દિવસ શંકરન પિલ્લે અને તેમની પત્ની વચ્ચે ઝઘડો શરૂ થયો જાણે વિશ્વયુદ્ધની લડાઈ શંકરન પિલ્લે બહુ ઉદાસી સાથે બહાર જતા રહ્યા ઝડપથી ચાલતા બહુ દૂર સુધી ચાલ્યા બાદ એ જોયું કે એક ઝાડ નીચે કોઈ બેઠા છે તેમના ચહેરા પર પ્રસન્નતા અને ભરપૂર શાંતિ હતી શંકરન પિલ્લેએ તેમને પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા મહારાજ ઘરમાં મારી પત્ની સમસ્યા ઊભી કરે છે વાત વાતમાં ટીકા કરે છે બેસું તો પણ ટીકા ઊભા થઈએ તો ફરિયાદ મૌન રહીએ તો પૂછે શું ગુંગા થઈ ગયા છો બોલતા કેમ નથી બોલું તો કહે હંમેશા મારી વાતમાં વચ્ચે બોલો છો મહારાજ હંમેશા બેચેન રહું છું તેને સંભાળવાનો કોઈ માર્ગ હોય તો બતાવો સાધુએ શંકરન પિલ્લે તરફ દયાભાવથી જોયું અને પછી એકદમ ઉકળી ઉઠ્યા મૂર્ખ નહીં તો અહીં શું આવ્યો છો જો હું સરળ ઉપાય જાણતો હોત તો શા માટે સંન્યાસ લઈને અહીં આવીને બેઠો હોત આજનો માહોલ સમાજને છિન્ન વિછિન્ન કરવા તરફ વળી રહ્યું હોય એવું નથી લાગતું આપણા પરિવારો ખરેખર અકબંધ છે ખરા બે સ્ત્રીઓ દસ મિનિટની મૈત્રીમાં એકબીજાના પતિદેવની સાસુમાની નણંદબાની સસરાજીની અંગતવાતો કેમ શેર કરવા લાગે છે હસ્તુ રમતું દંપતી તમને મળે તે ખરેખર રાજીપાનો પરિવાર સજતું દંપતી છે ખરું ઘણે ખરે અંશે જવાબ હામાં મળે એમ નથી લાગતું કે તૂટતા પરિવારો આપણા સમાજની કમર તોડી નાખશે જીવનના અનેક પાસા છે સંબંધ પરિવાર શિક્ષણ કારકિર્દી સ્વાસ્થ્ય રોજગાર અને કેટલું બધું સમયના વહેણમાં વહેતા આપણે આ પાસાઓમાંથી અંતિમ ફલશ્રુતિ રૂપે આનંદ ન મેળવી શકીએ તો જીવવાનો વ્યાયામ શાખવનો એક 60 વર્ષ બતાવી ચૂકેલા દંપતીએ કહ્યું અમારા દીકરા માટે કન્યાની શોધ ચાલતી હતી ત્યારે અમને જણાયું કે ઘરમાં અમારી હાજરી દીકરાને સારી પત્નીથી વંચિત રાખશે વ્યવહારનું માંગુ લઈને આવનાર ભણતર ગણતર ધંધો મિલકત વગેરે જાણ્યા બાદ હળવેથી પૂછી લેતા દીકરાને ડસ્ટબિનની જવાબદારી ખરી એ દંપતી ખૂબ સુખી સમૃદ્ધ અને સદ્ધર છતાં એણે આંખોના ખૂણા ભીના થતા મહા મહેનતે રોકીને કહ્યું તમે સમજ્યો ને આ ડસ્ટબીન એટલે કોણ હા સાહેબ આ ડસ્ટબીન એટલે અમે બંને જો મા બાપની આદરભરી સ્વીકૃતિ ન હોય તો પછી પોતાની કુખે અવતરનાર નવજાત શિશુનું રેડ કાર્પેટ વેલકમ ક્યાંથી હોય પત્ની થી ક્લેશ ન થાય તેની ચિંતામાં સરેન્ડર થતો પતિ લાચારીની લાગણી મનમાં ધરબે છે અને બાળકો તથા વડીલોને સાચવી લેવા વસ્તુઓને વહાલ કરી ઘરમાં વરસાવે છે પૂર્ણ પત્ની બને તે પહેલા માતા બની જતી સ્ત્રી તો પોતાના દિલમાં ઉકળતો ચરુ લઈને જીવે છે એ તાપનો પહેલો ભોગ બને છે તેનું સંતાન આપણા બાળકો આપણા સાક્ષી બનીને ઉછરે છે અને એટલે તો મોટા થઈ મા બાપને બે ધડક પૂછે છે શું ડેડી તમે લગ્ન કરીને સુખી થયા છો તો પછી મેરેજ કરતા લિવ ઇન રિલેશનશીપ વધુ સારી કે નહીં શું જવાબ આપીએ આપણે વિક્ટિમાઈઝ થયેલું સંતાન સમાજને નવો પરિવાર ક્યાંથી આપશે આ મુદ્દો ગંભીર ચિંતન શિબિરોનો મુદ્દો છે અભિયાનનો મુદ્દો છે મને એમ લાગે છે કે તૂટકા પરિવારો આપણા સમાજની કમર ભાંગી નાખશે પરણવા યોગ્ય યુવાન યુવતીની અને બનનાર સાસુ સસરાની સાંવેગિક શિબિરો યોજાવી જોઈએ એવું નથી લાગતું किसका सहारा ढूता है तु किसका सहारा